નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ. મિત્રો, દિવસે દિવસે એ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત મિત્રો એ વળતા જાય છે અને પ્રાકૃતિક ખેતી તરફ જે છે એ ખેડૂત મિત્રોનો જે ઢોળાવ જે છે એ હવે દિવસે દિવસે વધતો જાય છે. ત્યારે મિત્રો, આજે અમે આવ્યા છીએ અમારા કોટડા તાલુકાના થોડી ગામમાં અને થોડી ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેઓ એક સાથે 46 વીઘાની અંદર એ મિત્રો પ્રાકૃતિક ખેતીની એણે શરૂઆત કરી છે. વર્ષો પહેલાં એમણે પ્રાકૃતિક ખેતી કરતા જ હતા, ત્યારે આ સિઝનથી એમણે ફરીવાર એ પ્રાકૃતિક ખેતીની અંદર જુદા જુદા પાકો વાવ્યા છે. તો એમણે કેવા કેવા પ્રયોગો જે છે કર્યા છે અને એ પ્રયોગો જે છે એ ખેતીમાં કેટલા સફળ નીવડ્યા છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય? મારું નામ કહું. હા, મારું નામ હસરાજભાઈ પરસોત્તમભાઈ સાકરિયા અને ગામ થોયડી અને જિલ્લો રાજકોટ અને તાલુકો કોટડા સાંગાણી. તમારો મોબાઈલ નંબર? અને મારો મોબાઈલ નંબર છે 98794-4-38. બરાબર. હવે તમે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત શા માટે કરી? એમ પ્રાકૃતિક ખેતીમાં એવું છે સાહેબ, હું પેલા ખેતી બનાવતો હતો, બધું આપણે રાસાયણિક ખાતર કરતો હતો, બરોબર, અને ઉત્પાદન ફૂલ આવતું હતું. હા બરોબર. અને પછી ઉત્પાદનમાં દાડે દીએ નાખવામાં આપણે બધી વસ્તુની મોંઘવારી વધી, ખર્ચો વધતો ગયો અને ઉત્પાદન ઘટતો ગયો. બરોબર બરોબર. પોર મારું આખું ખેતર માંડવીમાં ફેલ ગયું. આખા ખેતરમાં માંડવી મારે જ્યાં દેશી ખાતર ભર્યું હતું ત્યાં વીઘે 35 મણ થઈ હતી અને પોર હંબુરી 35 મણ હંબુરી આખા ખેતરમાંથી થઈ. એટલે પાછું પોઈગું અને મેં વિડિયા તમારા જોયા મોડિયા સાહેબના, ત્યાંથી આગળ કીધું આ તો બહુ વહેલું આવે છે, કીધું આ કરવા જેવું છે. તો મેં સીધું અમલમાં લીધું, છોકરાઓને કીધું, છોકરા નગર અગાઉ માને નહીં. બરાબર. એટલે મેં પરબારી મારી ગાયનું ખાતર ઓછામાં ઓછું 10 ટેલર પડ્યું હતું એક વરાનું આગળનું, એની માથે નાખા મજૂર નાખી અને બધા ખાતર ની સોકી જમાવી અને 5000 લીટર 1000 જીવામૃત બનાવ્યું. બરોબર. અને જીવામૃત આખે આખું એમાં રેડ્યું ખાતરમાં અને ઈ સોકીને ઉનાળામાં ક્યારેક પાણી સાઈટા કર્યું અને 2 મહિના રાખી. બરોબર. પછી બધા મજૂર બોલાવી અને આખે આખી સોકીને સરાવી, સરાવીને એની અંદર 200 કિલા રાખ નાખી. બરોબર. અને 200 કિલા સૂનો નાખ્યો. બરોબર. રાખ જે છે શેની નાખી? ગાયની જ, આપણે ગાયું જ છે, ગાયની જ રાખ, ગાયના સાણાની રાખ. બરોબર. એ રાખ નાખી એની અંદર અને સૂનો નાખ્યો અને એરંડા ખોળ નાખ્યો અને 20 કિલો બાજરાનો લોટ નાખ્યો, એ બધો પાલો કરી અને એક પારો જમાવ્યો. બરોબર. અને પછી લસણિયા આપણે ભૂંગરા હોય એ હોળની ડબલ ની હોય એમાં કર્યું ચાલુ. બરોબર. આ બંબુડું આમાં એક સાહમાં બંબુડું જાય છે તો એમાં 2 બંબુડા હારે પડતા હોય. બરોબર. એટલે આખી જમીનમાં એ ખાતર વાવ્યું. બરોબર. તોય 200 કોથરી મારું ખાતર ખૂટ્યું નહીં. તો પછી એ ખાતર બીજી વાર વાવ્યું. બરોબર. એટલે ખાતર સંપૂર્ણ પછી એમાં બધું આ વાવેતર કરી અને જે આપણે આમાં પટ મારવાનો થઈએ કોઈ જાતની દવાની પટ આપણે લીધી નહીં અને ઘરે બધું એ દેશી વનસ્પતિ ગાયનું ગૌમૂત્ર અને એ બધું મેં પલાળીને રાખ્યું એક કેરબામાં. બરોબર. અને રખિયા રાખી. બરોબર. હા હા. અને એને બધા દાણાને રોરી અને ડાયરેક્ટ વહીણીમાં વાવ્યા. બરોબર. તો ઉગાવવામાં શું ફેર પડ્યો? હે, ઉગાવવામાં જોરદાર કેટલાય ને રોકાઈ ગઈ, સોપી ને ઠાકી ગયા. બરોબર. તમારે ખાલું ન પડ્યું? ખાલું ન પડ્યું, આમાં કઈ સોઈપું જ નથી. બરોબર છે. અને સુકારો નથી, મુંડા કઈક દેખાણા હતા. તો મારે આ ટેલરની સગવડતા હું કટારાનો ઢુંગલો હોય ને આનું ઠાઠું મારી દઉં ને ધારિયા મારું એટલે ભરાઈ જાય. એટલે થોર લઈ આવું? હા, થોર લઈ આવું. અને પછી ત્યાં એને પડખે વાળો હોય ને ત્યાં કુવેર ભાથું ઊભું હોય એના ફીંડલા કાપીને એમાં નાખી દઉં. પછી 1000 લીટરનો ટાંકો મેં રિફાઇનરી બનાવ્યો છે એમાં બધું કટકા કરીને નાખી દઉં. બરોબર. પછી અઠવાડિયું હડે એટલે પછી હોજાઈતની 5000 લીટરમાં આવેડામાં મેં હોજાઈતની વનસ્પતિ દવાનો નહી ભરવાનો, દવા આપણે 500 ml નાખતા હોય એ જ નાખવાની. બરાબર. ઓલો વનસ્પતિ નો પપ હોળ થયો હોય એટલે આપણે આમાં આને તાકાત જાજી જ હોય. બરાબર. આમાં જરા જરા મારી તો કઈ એને કઈ પૂરું થાય નહીં. બરોબર. બરાબર. એટલે એ રીતે બનાવો. અને ખાટી સાસ, ખાટી સાસનો અટાણ લગનમાં મારે આમાં છાંટવામાં અને આમાં આપણે જે જીવામૃત બનાવ્યું ને જે ઓલું મેં તહીં એમાં બહુ નાખી હતી. બરાબર.
બારસો લીટર વપરાઈ ગઈ છે ખાટી સાહેબ. હા, અને અટણ હજી હાલમાં ઘીરે કેરબા મારે ત્રણ ત્રણ ગાયો દૂધે. બરાબર. અને અત્યારે જે છે એ આ રોગજીવાતમાં તમારે આવે તો આ તમે આનો ઉપયોગ કરો છો તો રોગજીવાતમાં કેવા રિઝલ્ટ મળે છે? રિઝલ્ટમાં કઈ ઘટે નહીં સાહેબ. આ વરસાદ આવી જાય, આ ખૂણા વધારે કરી જાય એટલે ઈર ક્યારેક આવે. બાકી આમાં તમે ગોતી લ્યો, એક મશીની જીવાત મારા મોલમાં કોઈ દી આવતી જ નથી. અત્યારે આ વખતે આ શાકભાજીમાં શું શું વાવ્યું છે? આમાં જો અટાણે અગલકી છે, ઘીસોડા છે, કાકડી છે, ભીંડા છે, ગુવાર છે. બરાબર, એટલી વસ્તુ વાવી છે. હા, અને આગળ દૂધીનો પારો જો વગર ખાતરે બધું હમાય નહીં એટલું હૈલું જાય છે. બરાબર. અને આનું અત્યારે જે છે આ પ્રાકૃતિક જે તૈયાર થયું છે એનું વેચાણ કેવી રીતનું કરો છો અત્યારે? કેવી રીતનું જે છે એ તમારું પ્લાનિંગ છે? સાહેબ, હું તો બકાલાનો પહેલેથી ટાયો, મારી વાડીએ થોડું થોડું વાવ્યું હોય ને તો મારું નામ બોલે છે. હા, લોધિકામાં હું મસાલાનો ધંધો કરું. બરાબર. સિઝનમાં મારે એક વર્ષ મેં કઈ રીતે મસાલાનો ધંધો જે જે શીખો કઈ રીતે શીખો? મરચા મારે અનગર પાયકા. બરાબર. મરચાનો કોઈ ધણી નહોતો તો મેં મરચા બધા મારા ધરાવી નાખ્યા. બરોબર. બરોબર. અને માણા વદર બાજુ મારા છોકરાના મામા. બરોબર. તો ઈ સટણી ને હું દેવા માંડ્યો ને તો ઈ મારા પચા મણ તો વહી ગયા. મને 30 મણ ગામના મરચા લઈને દઈ દીધા. ત્યાંથી મેં સટણી ચાલુ કરીને તો અટાણે હું મારા મરચા તો આ એટલા બધા વહી જાય છે. પણ કોક ગામના હલવાણો મારી ઘીરે આવે, મારા મરચાનો ઉકેલ કરો તો હું 5-5, 7-8 લાખ ના સાહસ કરી અને રાજકોટમાં અને આજુબાજુના ગામડા મારું નામ બોલે છે. અને ફોન આવે, બધા મસાલા આપું છું, હળદર આપું, પછી આ લીલા મરચા થઈ તો એ દઈ આવું, સોરાઈ દઈ આવું, ગલકા દઈ આવું. શાકભાજી અત્યારે એવી રીતના જાય છે. અને આ પ્રાકૃતિકમાં જે છે એ જે વસ્તુ હોય એના જે ખેડૂતો જે લે છે એ ખેડૂતો શું કહે છે તમને? અરે, એનું કારણ મીઠાશમાં શું હોય? મીઠાશમાં તો એવું છે સાહેબ, પહેલાથી મારી પાસે ગાયું એટલે ગૌમૂત્ર ના ઉપયોગ તો હું બહુ કરું. બરાબર. આ લીલી માંડવી હોય તો તોડી તોડી ની જબલા દેવા માંડું. સીણા મારા થયા તો પસા પસા જાય ને કોરીમાં. ગામ લોધિકા નાનું કહેવાય ને, પણ ઘીરે ઘીરે મારી રાહ જોવે છે. એટલે મારે શું કરવું પડે? વેસવા કઈક ન જવાય તો અઠવાડિયું વહી જાય તો એક ફોન તો બધા ઘરક પાસે હોય. એક એક નંબર એના ફોન આવે. તમને કઈ થઈ તો નથી ગયું ને? તમારા વયના અમારે હાલે એમ નથી. અને પેલું લોકડાઉન હતું ને તો એ સીબડા ગામ ઉપર ગયો, મારા મસાલાની સીઝન ફૂલ હાલે. બરોબર. તો ત્યાં પોલીસ વાળા હોય ને કે ભાઈ અટાણે કોરોના હાલે છે. તમે એક ભાઈ બીજો ગામનો હતો કે 10 દી આવતા. મેં કીધું કઈ વાંધો નહીં, હું આની માથે નથી ભાઈ, નહીં આવું. ત્રીજે દી ફોન આવ્યો. ઈ કે કોરોના હાલતો, એક ઝી હાલતો હોય, ઓલી બાયું હોય ઝુમેસ ઉપાડ્યો. પોલીસ વાળા કે ઈ ભાઈ ને તમે ના પાડતા નહીં, હા એને આવવા દેજો. એનું કારણ અત્યારે છે કે મારે કાયમના જાણતા થઈ ગયા. બરાબર. ધાર ધિરાણ થતું હોય, 10-10 લાખ નો માલ વેચતા હોય અને કાયમના ઘરે હોય, ઈ 5,000 નો માલ ઉતારે હું નાખીને ઈ આવતો હોય, બીજાનો સિકલ નથી. સરસ સરસ, ખૂબ સરસ મજાની વાત મિત્રો. આપણને સાકરિયાભાઈ દ્વારા જે કરવામાં આવી કે એમણે પ્રાકૃતિક ખેતી દ્વારા જે ખેતી કરે છે એનું જે ઉત્પાદન થાય છે એ પોતાની રીતે વેચાણ કરે છે. અને આ વર્ષે એક સાથે 40 વીઘાની અંદર જે છે કયા કયા પાકો વાવ્યા છે? મગફળી છે, બીજા રીંગણી, મરચી, બીજું શું વાવ્યું છે? ટમેટી. જો આપણે રીંગણી વાવી છે, મરચી વાવી છે અને ટમેટી વાવી છે. એક રીંગણી પાછા સોરા વાવ્યા છે, ગલકી વાવી છે, ઘીસોડા વાવ્યા છે, ભીંડા વાવ્યા છે, કાકડી વાવી છે અને ગુવાર વાવ્યો છે, સોયાબીન છે, મગ છે, માંડવી છે, બધું છે. બહુ સરસ મિત્રો. ભાઈનો નંબર ફરીવાર નોંધી લો. તમને કાંઈ ખેતીને લગતા પ્રાકૃતિક ખેતીમાં તમે કાંઈ અટવાતા હોય તો ભાઈનો સંપર્ક કરી શકો છો. ભાઈને જે છે એ વર્ષો પહેલાં મનસુખભાઈ સુવાગિયા અને પરસોત્તમભાઈ સિદ્ધપરા દ્વારા જે કામની જે શરૂઆત કરેલી એ સમયગાળે જે છે ત્યારથી જે છે ખેતી એ કરતા આવેલા, વચ્ચે જે છે એમને બંધ કરીને ફરીવાર જે છે એમને શરૂ કરેલી, એમની પાસે અનુભવોનો ખૂબ મોટો ભંડાર છે. આપનો મોબાઈલ નંબર આપણા 98-7-94 અને લેખા, હા હા, 94-4-37. બરાબર. આ જે છે અમારા સાકરિયાભાઈનો નંબર છે. સાકરભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.